ટોક્યો ઓલિમ્પિકમાંથી મેડલ જીતીને પરત ફરેલ વિજેતાઓનો યોજાયો સન્માન સમારંભ. નીરજ ચોપરા, બજરંગ પુનિયા, રવિ દહિયા અને મહિલા તેમજ પુરુષ હોકી ટીમના ખેલાડીઓનું કરવામાં આવ્યું અભિવાદન. કેન્દ્રીય રમતમંત્રી અનુરાગ ઠાકુર અને કિરણ રિજ્જુએ શાલ ઓઢાડીને કર્યું સન્માન. તમામ ખેલાડીઓનું દિલ્હી એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા. દરિયાઈ સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સહયોગ સહિતના મુદ્દા પર થઈ ચર્ચા. પ્રધાનમંત્રીએ કહ્યું, સમુદ્ર આપણી સંયુક્ત ધરોહર છે. સમુદ્રી રસ્તાઓ આપણા આંતરરાષ્ટ્રીય વ્યાપારની છે લાઇફલાઇન. તો સાથે પ્રધાનમંત્રીએ કહ્યું, 5 સિદ્ધાંતોના આધાર પર સમુદ્રી સહયોગનું બની શકે છે ફ્રેમવર્ક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 9મો હપ્તો. પ્રધાનમંત્રીએ કહ્યું, યોજનાનો ઉદ્દેશ દેશના ખેડૂતોની આવક વધારવાનો. એફપીઓ દ્વારા નાના ખેડૂતોને કરવામાં આવ્યા મજબૂત. યોજના અંતર્ગત 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારને 19.5 હજાર કરોડથી વધુની રકમની કરવામાં આવી ચૂકવણી. પેગાસસ મામલે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં લેખિતમાં આપ્યો જવાબ. કહ્યું, એનએસઓ ગ્રુપ સાથે નથી થઈ કોઈ લેવડદેવડ. રાજ્યસભામાં પસાર થયા ટ્રાઇબ્યુનલ્સ રિફોર્મ બિલ 2021 અને સેન્ટ્રલ યુનિવર્સિટી એમેન્ડમેન્ટ બિલ 2021. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, તેમની સરકાર ન્યાયપાલિકાની સ્વતંત્રતાનું કરે છે સન્માન. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કોરોનાના નવા 35,499 કેસ. 39,686 દર્દી થયા સાજા. રિકવરી રેટ પણ વધીને પહોંચ્યો 97.40% પર. ગઈકાલે 16,11,000 લોકોને અપાઈ વેક્સિન. કુલ વેક્સિનેશનનો આંક 50,86,00,000ને પાર. રાજ્યમાં આજે 5,51,121 લોકોનું થયું રસીકરણ. તો છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19 કેસ. 17 દર્દીઓ સ્વસ્થ થતા રિકવરી રેટ પહોંચ્યો 98.75% પર. રાજકોટમાં 5, અમદાવાદમાં 4, સુરતમાં 4 અને વડોદરામાં નોંધાયા 3 કેસ. નર્મદાના રાજપીપળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું કર્યું ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, આઝાદીના સંગ્રામમાં ગુજરાતના વન બંધુઓના બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલે. અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલના મામલે રાજ્ય સરકારનું સ્પષ્ટ વલણ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, તબીબોની હડતાલ ગેરવ્યાજબી. તબીબોની માંગણીઓ માટે ચર્ચા કરવા સરકારનું મન ખુલ્લું. બિનશરતી હડતાલ પાછી ખેંચીને માનવ સેવાના કામે લાગી જવા નાયબ મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ઉમટ્યા ભાવિ ભક્તો. કોરોનાની ગાઈડલાઈન સાથે શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે ભોળેનાથના દર્શન. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા તમામ શિવ મંદિરો.